રાજકોટના એક શિક્ષકની કલા જોઈને તમે પણ બોલી જશો કે આ તો ગજબ. શિક્ષકની આ કલાની નોંધ વિશ્વ લેવલ સુધી લેવાય છે. આ શિક્ષકે વિશ્વની સૌથી નાનામાં નાની હનુમાન ચાલીસા બનાવી છે, જેનું વજન સાંભળીને પણ તમે કહેશો ઓહો ખરેખર. વિશ્વની સૌથી નાનામાં નાની હનુમાન ચાલીસા બનાવનાર આ શિક્ષકનું નામ નિકુંજ વાગડિયા છે. નિકુંજભાઈ શાપરની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણાવે છે. આ શિક્ષકે 700 મિલીગ્રામ વજનમાં આખી હનુમાન ચાલીસા બનાવી છે, જે હનુમાન ચાલીસાને થોડા સમયમાં જ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળવા જઈ રહ્યું છે. આટલી નાની હનુમાન ચાલીસા કઈ રીતે બનાવ્યાનું પૂછતા નિકુંજભાઈએ કહ્યું કે દેશના પીએમ મોદીએ થોડા સમય પહેલા જ શિક્ષણ નીતિ લોન્ચ કરી અને જેમાં કલાના આધારે શિક્ષણની વાત થઈ રહી છે, ત્યારે આ વાતને ધ્યાનમાં રાખીને જ મેં વિશ્વની નાનામાં નાની હનુમાન ચાલીસા બનાવી છે, જેનાથી બાળકોને અત્યારના શિક્ષણની સાથે સાથે સંસ્કૃતિમાંથી સામર્થ્ય તરફ લઈ જઈ શકાય. વિશ્વમાં સૌથી પહેલી વખત આ કામ થઈ રહ્યું છે. વિશ્વમાં ક્યારેય કોઈ પણ આટલી સૂક્ષ્મ કદમાં દરિયા કે કોઈ પુસ્તિકા કે મેન્યુસ્ક્રિપ્ટ લખેલી હોય, વિશ્વનો આવો પહેલો બનાવ છે. એટલે આ વિશ્વની સૌપ્રથમ ઘટના છે, એ એની વિશેષતા છે. વિચારમાં એવું હતું કે મોદી સાહેબે હમણાં જ નવી શિક્ષણ નીતિ લોન્ચ કરી છે, એનઈપી 2020, અને આવતા વર્ષે એનું અમલીકરણ થવા જઈ રહ્યું છે. એમાં કલા આધારે શિક્ષણની અને પ્રાયોગિક શિક્ષણની વાત છે. તો મિનિએચર કલા તો હું વર્ષોથી કરતો આવ્યો છું અને એના માટે ગિનિસ બુકમાં મારો રેકોર્ડ છે. 700 પુસ્તિકાઓનું નિર્માણ માટે આપણો વિશ્વમાં સૌથી પ્રથમ રેકોર્ડ છે. આપણને એવું થયું કે કોઈ નવી રીતે આપણે કલાના માધ્યમથી બાળકોને શિક્ષણ આપવું હોય તો કઈ રીતે આપી શકાય, તો એના માટે આ આપણે વિશ્વની સૌથી સૂક્ષ્મ હનુમાન ચાલીસા મેન્યુસ્ક્રિપ્ટના ફોર્મેટમાં લખેલી છે અને એના આધારે જ એના જુદા જુદા પાત્રોને લઈ અને સૂક્ષ્મ અભ્યાસક્રમનું નિર્માણ કરેલું છે કે વેકેશન જેવા સમયમાં બાળકો છે એ રમતા રમતા સંસ્કારને લગતી બાબતો શીખી શકે, સંચાલનને લગતી બાબતો શીખી શકે, જુદા જુદા લાઈફ સ્કિલનું ડેવલપમેન્ટ કરી શકે અને એના આધારે સંસ્કાર પણ ડેવલપ થાય અને બાળકોને પ્રાયોગિક શિક્ષણ પણ મળે એવો આપણો હેતુ છે.